हेलो नमस्कार, वेलकम बेटा। लास्ट लेक्चर में आपने एसिड ने बेस ना छे रासायनिक गुणधर्मो छे ની ચર્ચા કરી। આજ ના લેક્ચર માં આપણે જે ભણવાનું છે એમાં તમારે મુદ્દો આપ્યો છે ટેક્સ્ટ બુક માં તમામ એસિડ ને બેઝ માં શું સમાનતા છે। ઓકે, એને પર પ્રવૃત્તિ થ્રુ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એ પ્રવૃત્તિ ને આપણે જોઈશું અને બાકીની બધી બાબતોની ચર્ચા કરશું સાથે સાથે। ઘણું બધું ભણવું છે એટલે આપણે બીજી ચર્ચા નહીં કરતા સીધા આપણા મુદ્દા ઉપર આવી છે। તો મુદ્દો છે તમામ એસિડ અને બેઝ માં શું સમાનતા છે, શું સમાનતા છે આ મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે કે તમામ એસિડ અને બેઝ ની અંદર શું સમાનતાઓ રહેલી છે। ઓકે, તો એસિડ અને બેઝ ની અંદર તમે આપણે જે રાસાયણિક ગુણધર્મો જ્યારે ભણતા હતા ત્યારે રાસાયણિક ગુણધર્મો એવું શીખાતા કે જેટલા એસિડ છે એ બધાની અંદર એક સમાન વસ્તુ જોવા મળે, શું તો કે અંદર હાઇડ્રોજન છૂટો પડે છે, બરાબર ને। જેમ કે આપણે જોયું હતું કે એસિડ છે એના જલીય દ્રાવણમાં, દરેક એસિડ એના જલીય દ્રાવણની અંદર હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે એવું આપણે શીખ્યા, બરાબર। તો તમને એના માટે એક પ્રવૃત્તિ આપી છે આ સાબિત કરવા માટે કે બધા જ એસિડમાં આવું થાય છે કે કેમ, બરાબર, એસિડની અંદર શું સમાનતા છે એ આપણે જોવાનું છે। એના માટે એક પ્રવૃત્તિ આપી છે અને પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટ બુક ની અંદર છે, પ્રવૃત્તિ નંબર 2.8, બરાબર। આ 2.8 પ્રવૃત્તિમાં તમને શું કીધું છે, એમાં તમને એમ કીધું છે કે ગ્લુકોઝ આટલી વસ્તુ લેવાની કીધી છે, ગ્લુકોઝ પછી આલ્કોહોલ પછી હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, બરાબર, ચલો આટલી વસ્તુઓ લેવાની છે। હવે શું કરવાનું, તો કે એક બૂચ લેવાનું, બરાબર, એક પાત્ર પહેલા આપણે મૂકી દઈએ, આપણે ઈઝી પડે એટલા માટે આ એક પાત્ર, એની અંદર એક બૂચ લેવાનું છે, આ બૂચ છે, બરાબર, આ બૂચ, એના ઉપર બે ખીલીઓ લગાડી દેવાની છે, બે ખીલીઓ, બરાબર, આ બે ખીલી લગાડી દો, રેડી। હવે શું કરવાનું, તો કે આ ખીલી છે એની સાથે તારની મદદથી વાહક તાર જોડવાનો, એની સાથે 6 વોલ્ટની બેટરી અને એક લેમ્પ જોડી દેવાનો છે, બરાબર, લેમ્પ અહીંયા આગળ અને 6 વોલ્ટની બેટરી જોડી દેવાની। પછી શું કરવાનું, તો એની અંદર સૌથી પહેલા હાઇડ્રોક્લોરિક એસિડ ભરવાનું, પાત્રમાં શું ભરવું પડે, હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે અહીંયા આગળ હાઇડ્રોક્લોરિક એસિડ ભરી દો, એટલે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે પાણી, એમ તો સોરી મારી ભૂલ થઈ, કહેવામાં કે 100 ml ના બૂચની અંદર મૂકવાનો અને એની અંદર શું કરવું, આપણે તારની મદદથી આ બધું એવું કાર્યક્રમ કર્યો, પછી બીકરની અંદર શું કરવાનું છે, પાણીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનો અને પછી સ્વિચ ચાલુ કરવાની, જોવાનું કે બલ્બ ચાલુ થાય છે કે કેમ, તો બલ્બ પ્રકાશિત થશે। આ પ્રવૃત્તિ તમને ગ્લુકોઝ આલ્કોહોલ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પુનરાવર્તિત કરવાનું કીધું છે। શું થાય, તો આ બે પરિસ્થિતિમાં જુઓ, જ્યારે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ને સલ્ફ્યુરિક એસિડ બંને લેશું તો અહીંયા આગળ બલ્બ પ્રકાશિત થાય, બરાબર, બલ્બ પ્રકાશિત થશે, જ્યારે આ આલ્કોહોલ અને ગ્લુકોઝ વાળામાં બલ્બ પ્રકાશિત થતો નથી। ખરેખર જુઓ તમે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન, ગ્લુકોઝ ની વાત કરીએ તો એનું સૂત્ર છે C6H12O6, પછી આપણે આલ્કોહોલ ની વાત કરીએ તો CH3OH, તો આની અંદર પણ હાઇડ્રોજન છે, તો જુઓ હાઇડ્રોજન ત્રણે ચારે ચારમાં, અહીંયા હાઇડ્રોજન છે, આમાં પણ છે, આમાં પણ છે, ચારે ચારમાં હાઇડ્રોજન તો છે જ, પરંતુ આ બંને પરિસ્થિતિની અંદર બલ્બ પ્રકાશિત થાય, આ બંનેમાં બલ્બ પ્રકાશિત થતો નથી, એ શું સૂચવે છે, તો આપણને ખબર છે કે હંમેશા હંમેશા વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ આયનો દ્વારા થાય, કોના દ્વારા થાય, આયનો દ્વારા। તો જુઓ જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડને આપણે લીધા છે ત્યારે એનું આયનીકરણ થાય છે, બરાબર, એનું આયનીકરણ થઈ જશે એટલે એની અંદરથી આયનો મુક્ત થઈ જશે, તો એ આયનો મુક્ત થવાને કારણે આયનો દ્વારા ત્યાં આગળ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પરંતુ આ ગ્લુકોઝ અને આલ્કોહોલ છે એનું આયનીકરણ થતું નથી, એનું આયનીકરણ નહીં થવાને કારણે, એનું આયનીકરણ ન થવાને કારણે એની એ કિસ્સામાં બલ્બ પ્રકાશિત થતો નથી। ચલો આ પ્રવૃત્તિને યાદ કેવી રીતે રાખશો, એટલે શોર્ટમાં પહેલા લખી લઈએ બેટા, આને કાઢી નાખું છું હવે, કેમ કે આકૃતિ બહુ સરળ છે, બરાબર, એટલા માટે એને ઘૂસી નાખું છું અને આપણા મુદ્દા ઉપર પાછા આવી જઈએ।
થોડું ઝડપથી આપણે પ્રવૃત્તિ કેમ લખવાની છે યાદ રાખવા માટે એ લખી લઈએ આપણે. તો પ્રવૃત્તિ ની અંદર આપણે પેલા તો ચાર વસ્તુઓની યાદી લેવાની છે. પેલા કઈ કઈ વસ્તુ લેવાની છે? ગ્લુકોઝ પ્રવૃત્તિ માટે એ લખી નાખું બેટા. પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુક માં આપેલી છે 2.8. ગ્લુકોઝ, આલ્કોહોલ, પછી હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, આટલી વસ્તુ આપણે લેવાની છે. ઓકે, પછી શું કરવાનું છે? તો કે એક બૂચ લેવાનું છે અને બૂચ પર બે ખીલી, જો ટૂંકમાં આવો લખું છું બધું તમને યાદ રહે એટલા માટે, બૂચ પર બે ખીલી, હાલો બે ખીલી આવી ગઈ બૂચની ઉપર. પછી શું કરવાનું? તો કે બૂચને 100 ml ના એક બીકરમાં, એક બીકરની અંદર મૂકવાનું. શેમાં? બૂચને 100 ml ના બીકરમાં મૂકવાનું છે. રેડી? પછી શું કરવાનું? બૂચ પર બે ખીલી લગાડી દીધી, પછી 100 ml ના બીકરમાં મૂકી દીધું. હવે તારની મદદથી શું કરશું? તો તારની મદદથી એની સાથે બલ્બ અને 6 વોલ્ટની બેટરી, તો લખીએ બલ્બ અને 6 વોલ્ટની બેટરી જોડવાની છે. ઓકે, ચલો ક્લિયર, આટલું થઈ ગયું. પછી શું કરવાનું? તો કે બીકરમાં મંદ HCl, બરાબર, અહીંયા હું 1 લખું છું, પછી તમને સમજાવી દઉં. બીકરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે. પછી શું કરવાનું? તો કે વીજ પ્રવાહ ચાલુ કરવાનો. પછી શું કરશું આપણે? વીજ પ્રવાહ ચાલુ કરવાનું અને અવલોકન કરવાનું કે આપણો બલ્બ છે એ પ્રકાશિત થાય છે કે નથી થતો. અને આ પ્રવૃત્તિ છે એ એક પછી એક બધા પદાર્થોમાં કરવાની, એક પછી એક ઉપરના જે પદાર્થો છે એના દ્વારા આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે. એટલે કે પહેલા આપણે હાઇડ્રોક્લોરિક એસિડ લીધું, સલ્ફ્યુરિક એસિડ લીધું, ગ્લુકોઝ લીધું, આલ્કોહોલ લીધો, વારાફરતી એક એક પદાર્થને લેવાનો અને પ્રવૃત્તિનું આપણે પુનરાવર્તન કરવાનું છે, બરાબર. તો અહીંયા આગળ આપણે શું આના અવલોકનો પ્રાપ્ત થશે? તો હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ જે છે આ પરિસ્થિતિની અંદર બલ્બ પ્રકાશિત થશે, બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલ વાળી જે પરિસ્થિતિ છે એ બંનેની સાથે જ્યારે પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. રેડી? અહીંયા આગળ બલ્બ પ્રકાશિત થશે નહીં. તો એના આધારે શું થાય છે? હવે નિર્ણય શું લેવાનો? તો હમણાં આપણે વાત કરતા હતા કે ભાઈ વીજ પ્રવાહ છે એનું વહન કોના દ્વારા થાય? તો આપણે એમ લખી શકીએ કે વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. અહીંયા લખી શકાય એમ કે વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? આયનો દ્વારા થાય છે, બરાબર ને? આયનો દ્વારા થાય છે એટલે એનો અર્થ એવો થયો કે આ પરિસ્થિતિમાં આયનીકરણ થતું હશે તો વિદ્યુતનું વહન થાય. અહીંયા બલ્બ પ્રકાશિત થતો નથી એટલે ત્યાં આયનીકરણ થયું નથી એટલા માટે ત્યાં આગળ બલ્બ પ્રકાશિત થતો નથી. તો એસિડમાં જુઓ, એસિડની અંદર કેવી પરિસ્થિતિ? એસિડમાં એવું શું બન્યું? તો એસિડની અંદર ધન આયન તરીકે H+ આયન હોય. કોણ હોય? H+ આયન. હમણાં આપણે એને સમજીએ કેવી રીતે શું આયનીકરણ થાય છે. તો અહીં આપણે લખી લઈએ કે એસિડમાં ધન આયન તરીકે H+ જ્યારે ઋણ આયન તરીકે કોણ હશે? તો ઋણ આયન તરીકે જેવું એસિડ, બરાબર. જો માની લ્યો કે હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો એનો ઋણ આયન તરીકે ક્લોરાઇડ આયન હશે. માની લ્યો H2SO4 સલ્ફ્યુરિક એસિડ હોય તો એની અંદર સલ્ફેટ આયન હશે, બરાબર. જો SO4 2- એક આયન હશે. માની લો નાઇટ્રિક એસિડ હોય HNO3, તો ધન આયન તો બધામાં કોણ હશે? H+. ધન આયન તરીકે H+ જ હશે, પરંતુ આપણે જેની વાત કરીએ કોણ ઋણ આયન તરીકે કોણ હશે એમ સમજે છે. એની અંદર ઋણ આયન તરીકે NO3-
બરાબર અથવા તો માની લો એસિટિક એસિડ હોય CH3 COOH એસિટિક એસિડ તો એમાં ઋણ આયન તરીકે CH3 COO આયન બરાબર તો જો શું સૂચવે છે કે બધામાં ધન આયન તરીકે H+ અને ઋણ આયન તરીકે જુદા જુદા આયનો જેવો એસિડ છે પ્રમાણે દાખલા તરીકે HCl હોય તો એની અંદર Cl- અહીંયા SO4 અહીંયા NO3 અહીંયા આગળ એસિટેટ આયન જુદા જુદા આયનો આપણે જોવા મળશે એનો અર્થ શું થાય એનો અર્થ એમ થાય છે કે એસિડ છે એનું આયનીકરણ થાય છે એસિડનું આયનીકરણ થાય છે એટલા માટે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે અન્ય જે આપણે દ્રવ્યો જો પદાર્થો જો ગ્લુકોઝ અને આલ્કોહોલ એની અંદર આયનીકરણ થતું નથી તો ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં ઓકે આગળ વધીએ તો એસિડ તેના દ્રાવણોમાં એનો અર્થ એવો થાય ને આના આધારે એમ કેવું હોય તો એમ કહી શકાય કે એસિડ એના દ્રાવણોમાં H+ આયન ઉત્પન્ન કરે છે બરાબર ને તે તેના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે જો બાકી એસિડ જો આપણે વાત કરતા હતા કે ગ્લુકોઝમાં હતા ગ્લુકોઝનું સૂત્ર પણ આપણે લખ્યું હતું એમાં હાઇડ્રોજન છે આલ્કોહોલમાં હાઇડ્રોજન છે HClમાં હાઇડ્રોજન છે અને H2SO4માં હાઇડ્રોજન છે હાઇડ્રોજન આ ચારે ચારમાં છે પરંતુ એસિડ તરીકે કોણ વર્તે માત્ર હાઇડ્રોક્લોરિક એસિડ ને માત્ર સલ્ફ્યુરિક એસિડ તો એના આધારે એમ કહી શકાય કે આની અંદર એમાં ફેર શું કર્યો તો કે જ્યારે આનું આયનીકરણ થાય તો એમાં H+ આયન બને છે આની અંદર આયનીકરણ થતું નથી એટલે એનો અર્થ એમ થાય કે જે પદાર્થના આયનીકરણ દ્વારા H+ આયન ઉત્પન્ન થતો હોય એ પોતે એસિડ તરીકે વર્તે તો આપણે એનો ગુણધર્મ તારવો હોય તો એમ લખી શકાય કે એસિડ તેના દ્રાવણમાં આમ લખી શકાય કે એસિડ તેના દ્રાવણમાં H+ આયન ઉત્પન્ન કરે છે જો H+ આયન ઉત્પન્ન કરે છે અને આ જે H+ આયન છે એના કારણે તે એસિડિક છે અથવા તો અથવા આ આયન એના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે તો એમ લખાય કે જે તેના એસિડિક ગુણધર્મો માટે એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે ક્લિયર એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે ચલો રેડી ચલો આટલું ક્લિયર હશે હવે આપણે થોડા આગળ જઈએ એક પ્રવૃત્તિની વાત આપણે પૂરી કરી હવે બીજી વાત કરીએ તો એસિડ અથવા બેઝનું પાણીમાં જ્યારે દ્રાવણ કરવામાં આવે અગત્યનો મુદ્દો બીજો મુદ્દો તમારી ટેક્સ્ટ બુકનો છે કે એસિડ અથવા બેઝનું પાણીમાં દ્રાવણ કરવામાં આવે ત્યારે શું થાય છે બરાબર ને એવો મુદ્દો છે ચલો આપણે થોડી ટેક્સ્ટ બુકના જ મુદ્દાઓ લખીએ તો અહીં આપણે લખી શકીએ કે એસિડ અને બેઝનું પાણીમાં દ્રાવણ કરવામાં આવે ત્યારે શું થાય છે એસિડ અને બેઝનું પાણીમાં દ્રાવણ કરવામાં આવે ત્યારે શું થાય છે એ આપણે સમજવાનું છે ચલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યાં પણ તમને એક પ્રવૃત્તિ આપી છે ખબર એમાં એ પ્રવૃત્તિ છે કે ભાઈ ત્યાં આગળ એક ગ્રામ સોડિયમ ક્લોરાઇડ લો પછી આ સોડિયમ ક્લોરાઇડની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો બરાબર આવી એક પ્રવૃત્તિ તમને ત્યાં આગળ આપેલી છે અને એના દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પાણીમાં દ્રાવણ હોય તો શું થાય ને અધરવાઇઝ શું થાય ચલો પ્રવૃત્તિને ફટાફટ આપણે જોઈ લઈએ એટલે આઈડિયા આવે દાખલા તરીકે આપણને એમ કીધું છે કે કસનળી લેવાની છે સમજો બરાબર બેટા કસનળી લો એની અંદર આ કસનળીની અંદર સોડિયમ ક્લોરાઇડ ભરી દેવાનું છે બરાબર એક બૂચ લગાવી દઈએ એની અંદરથી એક નળી પસાર કરીએ બરાબર આવી રીતે વિમોચન નળી પછી એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનું છે બીજું શું નાખવાનું છે સોરી સલ્ફ્યુરિક એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે હવે અહીંયા આગળ શું થશે એને સમજીએ પહેલા કોની કોની પ્રક્રિયા થઈ છે તો કે સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય એટલે ત્યાં આગળ શું થશે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ ઉત્પન્ન થાય અહીંયાથી વાયુ પસાર થશે આમાંથી વાયુ પસાર થઈને બહાર આવશે કયો વાયુ છે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ કોણ હશે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બરાબર
હવે આ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ છે બહાર નીકળે છે ત્યાં એને ભેજ મુક્ત કરવા માટે એની સાથે બીજી એક આપણે એક કસનળી જોડવી પડશે અને એક કસનળી આવી છે આ હવે એક બીજી કસનળી જોડીએ ચલો તમને આઈડિયા આવે આ બીજી કસનળી જોડી દીધી આ બીજી કસનળી આ આવી દીધી અને આની અંદર આ જે કસનળી છે એની અંદર આપણે કેલ્શિયમ ક્લોરાઇડ ભરેલું છે શું ભરેલું છે કેલ્શિયમ ક્લોરાઇડ એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ આમાંથી પસાર થાય અને અહીંયા બહાર આવે ત્યારે એ કેલ્શિયમ ક્લોરાઇડ માંથી પસાર થાય એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ છે એ ભેજ રહિત બની જાય કેવો બની જાય બેટા ભેજ રહિત બને બરાબર હવે ભેજ રહિત હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બને એટલે પછી ત્યાં શું કરવાનું તમારે અહીંયા ભીનું ભૂરું લિટમસ પત્ર લખવાનું આ છે એ ભીનું ભૂરું લિટમસ પત્ર તો શું થશે તમે જોશો તો આની અંદર તમને કોઈ જાતનો ફેરફાર જોવા મળશે નહીં સમજજો હવે આની આ જ પ્રવૃત્તિમાં શું કરવાનું હવે બીજી વખત આ કસનળી નહીં જોડી આપણે અને એમનેમ અહીંયા ભૂરું લિટમસ પત્ર નાખો તો એ જો HCl એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ ભેજ વાળો હશે તો આ લિટમસ પત્ર લાલ બની જશે શું સૂચવે છે અને આ પ્રવૃત્તિના આધારે સમજવાનું શું છે સમજીએ આપણે ચલો અહીંયા આગળ એમ કહેવામાં આવે છે કે જ્યારે બેની વચ્ચે પ્રવૃત્તિ પ્રક્રિયા થાય એમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બને હાઇડ્રોજન ક્લોરાઇડ HCl બરાબર આપણે હાઇડ્રોક્લોરિક એસિડમાં એક સૂત્ર વાપરીએ છીએ યાદ હોય તો HCl આ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ છે એ જો ભેજયુક્ત હશે તો ભૂરું લિટમસ પત્ર લાલ બને પરંતુ એ જો ભેજયુક્ત ન હોય એટલે કે સૂકો હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ જ્યારે પસાર થાય છે ત્યારે ભીરા લિટમસ પત્ર ઉપર એની ભૂરા લિટમસ પત્ર ઉપર એની કોઈ અસર થતી નથી એનો અર્થ શું થયો કે જ્યારે એ ભેજયુક્ત હોય એટલે કે એની સાથે પાણી સામેલ હોય એની અંદર જો પાણીનો ભાગ થોડો ઘણો હોય તો જ એ એસિડ તરીકે વર્તે છે જો પાણી વગર હોય એટલે કે સૂકો હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ એસિડિક પ્રકૃતિ ધરાવતો નથી એટલે દરેક એસિડ એના જલીય દ્રાવણની અંદર હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે છે બરાબર ને યાદ રાખજો કયા દ્રાવણમાં એના જલીય દ્રાવણમાં એટલે અહીંયા આગળ આ પ્રવૃત્તિ દ્વારા શું સમજાવવાનો પ્રયત્ન છે કે પાણીની ગેરહાજરીમાં હાઇડ્રોજન ક્લોરાઇડમાંથી H+ આયન અલગ થતો નથી અથવા તો પાણીની હાજરીમાં જ અહીં આપણે એમ કહી શકાય કે પાણીની ગેરહાજરીમાં હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુમાંથી H+ આયન મુક્ત થતો નથી આ ખાસ યાદ રાખજો પ્રવૃત્તિના આધારે બરાબર ને જો ભેજયુક્ત હોય તો જ એમાંથી હાઇડ્રોજન આયન મુક્ત થાય છે અને તો જ એ પોતે એસિડિક પ્રકૃતિ ધરાવે છે એમ કહેવાય ચલો આને દૂર કરીએ આગળ વધીએ થોડા ઓકે ચલો તો હવે આગળની વાત કરીએ તો એનો અર્થ શું થાય કે હાઇડ્રોજન ક્લોરાઇડ જે છે એનું આપણે જલીય દ્રાવણ બનાવ્યું એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ જો આ HCl પ્લસ પાણી આ બેની વચ્ચે પ્રક્રિયા થાય તો શું થાય એનું પાણીમાં જલીય દ્રાવણ બનાવવામાં આવે તો અહીંયા બનશે શું તો કે એક તો H3O+ આયન બનશે અને બીજો ક્લોરાઇડ આયન બનશે હવે અત્યાર સુધી આપણે H+ કહેતા હતા આવું કેમ થયું એને સમજીએ તો અહીંયાથી ખરેખર જે હાઇડ્રોજન આયન મુક્ત થાય છે બરાબર ને જો આ ક્લોરાઇડ આયન છે ઓલરેડી તમને અહીંયા દેખાણો છે ને એક આયન કયો બને હાઇડ્રોજન આયન બીજો કયો આયન બનશે ક્લોરાઇડ આયન તો ક્લોરાઇડ આયન આપણને અહીંયા દેખાય છે પણ આ હાઇડ્રોજન આયન નું શું થયું તો હાઇડ્રોજન કેવો છે H+ આયન છે આ H+ આયન મુક્ત થાય અને આ પાણીના અણુ સાથે જોડાય એટલે H3O+ આયન જેને હાઇડ્રોનિયમ આયન કહેવામાં આવે છે એ હાઇડ્રોનિયમ આયન થી આગળ બનાવે છે બરાબર કારણ શું કેમ કે આ હાઇડ્રોજન આયન જે છે એ તમે જુઓ એનો અર્થ એવો થયો કોઈ પણ તત્વ છે એ ધન આયન ક્યારે બનાવે બેટા કે તત્વ છે એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે બરાબર ને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનાવે હવે હાઇડ્રોજન નો વિચાર કરો તો હાઇડ્રોજન ને એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન ખાવા પીવા એક જ ઇલેક્ટ્રોન છે બરાબર હવે આ ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આ વધ્યું શું માત્ર પ્રોટોન બરાબર એટલે આ હાઇડ્રોજન પ્રોટોન છે
અને હાઇડ્રોજનનો આયન જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ક્યારે ધરાવતો નથી એટલે તરત જ આ છૂટો થયેલો હાઇડ્રોજન આયન છે તરત જ પાણીની સાથે જોડાશે અને H3O+ આયન બનાવશે જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ શું કહે આપણે હાઇડ્રોનિયમ આયન ઓકે તો અહીંયા બનશે ખરેખર શું જો હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય છે બરાબર પરંતુ એ પાણી સાથે જોડાય અને હાઇડ્રોનિયમ આયન બનાવી નાખશે ઓકે એટલે હાઇડ્રોનિયમ આયન બનશે બીજી વસ્તુ તો ક્લિયર થાય છે કે આ શું પ્રક્રિયા થઈ તો જ્યારે એસિડ છે એ પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે H3O+ આયન અને ક્લોરાઇડ આયન HCl છે એટલે બરાબર માની લો કે સલ્ફ્યુરિક એસિડ હોત તો H3O+ અને સલ્ફેટ આયન બને જો માની લો કે નાઇટ્રિક એસિડ હોત તો H3O+ અને NO3 એટલે કે નાઇટ્રેટ આયન બને બરાબર એટલે ટૂંકમાં H3O+ આયન બનશે અને સાથે સાથે અન્ય આયન જે તે એસિડ પ્રમાણેના જે આયન આપણે શીખ્યા હતા એવા મુક્ત થતા હોય છે તો એસિડનું પાણીની અંદર શું પ્રક્રિયા થાય છે એની વાત કરીએ હવે જે આપણે વાત કરવી છે એ છે બેઝને પાણીમાં ઓગાળતા શું થાય સમજીએ તો હવે જે મુદ્દો છે આપણે લઈએ અહીં આગળ નવો મુદ્દો લઈએ બેઝને પાણીમાં ઓગાળતા શું થાય બેઝને પાણીમાં ઓગાળતા શું થાય છે ચલો તો બેઝને હવે પાણીમાં ઓગાળવાની શરૂઆત કરીએ ચલો તો વાત કરીએ દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરીએ આપણે તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે એટલે શું થશે સોડિયમના ધન આયન બને અને હાઇડ્રોક્સાઇડનો ઋણ આયન બને એવી રીતે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે પાણીમાં ઓગાળો તો પોટેશિયમનો ધન આયન અને હાઇડ્રોક્સાઇડનો ઋણ આયન એવી જ રીતે માની લો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ આપણે MgOH twice જલીય દ્રાવણ બનાવો તો મેગ્નેશિયમ 2 પ્લસ અને હાઇડ્રોક્સાઇડનો ઋણ આયન પણ આ હાઇડ્રોક્સાઇડના આયન કેટલા બનશે ટોટલ બે બનશે બે OH માઇનસ આયન તૈયાર થશે એટલે મેં કાઉન્સ એટલા માટે કર્યો છે કે બંને બે છે ખબર પડે એ કાઉન્સ સદસ નહીં કરો તો બી ચાલશે તો તમને ખબર પડે એટલા માટે મેં કર્યો હતો રેડી તો અહીંયા આગળ શું શું સમાનતા છે હવે આપણે સમાનતાઓ મેળવવાની છે ખાલી તો અહીંયા આપણે એમ જોયું અગાઉમાં પહેલામાં કે આપણું જે છે એસિડ જે છે એ જ્યારે જલીય દ્રાવણ બને ત્યારે એમાંથી H+ આયન ઉત્પન્ન થાય છે ભલે પછી એ પાણીની આયનો સાથે જોડાઈને હાઇડ્રોનિયમ આયન બનાવે પણ મૂળભૂત સ્વરૂપે શું બને છે ત્યાં H+ આયન એ પાણી સાથે જોડે પછી H3O+ બનાવે પણ પહેલા H+ આયન ઉત્પન્ન થાય છે અહીંયા આગળ તમે જો તો શું સમાનતા છે ચેક કરો અહીંયા જો બેઝ નું જ્યારે પાણીમાં અથવા તો જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એની અંદર OH- આયન બને છે બરાબર છે ને તો આ યાદ રાખવા જેવી વસ્તુ છે તો આપણે એમ કહેશું કે બેઝ પાણીમાં OH- આયન બનાવે છે તો અહીંયા નોંધ બાજુમાં લખીએ એટલે આમ લખી શકાય કે બેઝ પાણીમાં શું બનાવે છે OH- આયન બનાવે છે ચાલો યાદ રહી જાય બીજી વાત એક અગત્યની સ્ટાર વાળી કે જે બેઝ આમ યાદ રાખજો જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહેવાય છે આ ખાસ યાદ રાખજો પાણીમાં દ્રાવ્ય બેઝ હોય શું કહે આપણે આલ્કલી કહીએ છીએ બધા બેઝ પાણીમાં દ્રાવ્ય હોતા નથી પરંતુ જે બેઝ પાણીમાં દ્રાવ્ય છે ને આપણે શું કહીએ આલ્કલી કહીએ તો હવે તમે આખી વસ્તુ જોઈ કે એસિડ શું કામ કરે છે બેઝ શું કામ કરે છે હવે આ બધી બાબતો આપણે શીખ્યા એના આધારે એમ કહી શકાય એક સામાન્ય વસ્તુ એક નિયમ છે ઓલરેડી આપણને કોઈ નામથી ટેક્સ્ટબુકમાં એક કઈ તમને ગુણધર્મો નથી આપ્યા બરાબર પણ આ જે ગુણધર્મ આખા બધું આપણે ભણ્યા ને બધાને બધા ભગું કરી નાખીએ ને તો એક સરસ મજાનો નિયમ છે આપણો એસિડ બેઝ નો સિદ્ધાંત છે અને એ છે આર્હેનિયસ નો એસિડ બેઝ સિદ્ધાંત આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલો એમણે શું કહ્યું હતું એ સિદ્ધાંત આપણે ભણવાનો નથી આવતો પણ સરસ છે એના આધારે યાદ રહી જાય એવું છે એટલે આપણે અહીંયા બાજુમાં અહીંયા લખું છું અહીંયા આગળ
હજી નીચે આપણે થોડું ભણવાનું છે એટલે અહીંયા લખી નાખીએ. તો અહીંયા આર્હેનિયસનો સિદ્ધાંત શું હતો? એમણે એમ કીધું હતું કે એસિડ એ હાઇડ્રોજન ધરાવતું, સમાઈ જાય તો સારું, એટલામાં હાઇડ્રોજન ધરાવતું એક એવું સંયોજન છે જે તેના જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે અને બેઝ એ હાઇડ્રોક્સાઇડ ધરાવતું એક એવું સંયોજન છે જે તેના જલીય દ્રાવણમાં OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે. રેડી, જુઓ, આ આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત છે. એ શું કીધું હતું કે એસિડ એ હાઇડ્રોજન ધરાવતું એક એવું સંયોજન છે. જો આ એસિડ એમાં હાઇડ્રોજન હોય એ એવું સંયોજન છે જે તેના જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે. જ્યારે બેઝ છે એ હાઇડ્રોક્સાઇડ ધરાવતું સંયોજન, તો દરેક બેઝ બધું OH માં OH, તો એ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે. બેઝ છે એ હાઇડ્રોક્સાઇડ ધરાવતું એક એવું સંયોજન છે જે તેના જલીય દ્રાવણમાં OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે. તો પ્રવૃત્તિઓ થ્રુ, પણ આખરે તો આપણે આ સિદ્ધાંત જ સમજાવવાનો પ્રયત્ન છે. આપણી ટેક્સ્ટબુકમાં છે જ નહીં સિદ્ધાંત, પણ આ તો તમને કદાચ આઈડિયા આવે કે ખરેખર શું છે, એટલા માટે મેં તમને વાત કરી. ઓકે, હવે આ આખી પ્રક્રિયા આપણે શીખ્યા, એના આધારે આપણે સાબિત કર્યા હતા જે ઓલા ગુણધર્મો આગળ શીખ્યા હતા, એ ગુણધર્મોની જો થોડીક તપાસ કરીએ. દાખલા તરીકે આપણે તટસ્થીકરણની બેટા વાત કરી હતી, યાદ હોય તો, એ તટસ્થીકરણને આના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, તટસ્થીકરણ, ઓકે, તો અહીંયા કેટલાક એસિડના નામ હું લખી નાખું ફટાફટ. HCl, H2SO4, જોજો બરાબર, સમજો. પછી HNO3, બરાબર, H2CO3, આ કાર્બનિક એસિડ છે, બરાબર. ચલો, અહીંયા આટલા એસિડ લખ્યા છે. જુઓ તો પહેલા કોણ આવે, H, તો એસિડમાં એક તો H હોય, પાકું, ઓકે. બીજું એની સાથે કોણ હોય, તો કે એવો કોઈ આવા જુદા જુદા આયનો જોડાયેલા હશે, અને એ પણ કે આયનો હશે, મોટા ભાગે અધાત્વીય આયનો હશે. તો અહીંયા આપણે એને એક્સ નામ આપી દઈએ, તો એક એચ અને બીજું અધાત્વીય આયન, પાકું, ઓકે. હવે જો બેઝ ઓલરેડી બેટા આપણી પાસે છે, એમાં જો કોણ આવે, OH, એટલે OH આયન એમાં આવે, આવે, પાકું, ઓકે. આગળ કઈક બીજું છે, જુઓ, બરાબર ને, આ ધાત્વી આયનો જોડાયેલા છે, તો આપણે એની જગ્યાએ એમ લખી રાખીએ, સમજાય છે, ઓકે. તો આ એસિડ HX એ એસિડ, MOH એ બેઝ, આ બેની વચ્ચે પ્રક્રિયા થાય, સમજો, બેની વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું થશે, તો આ બે જોડાય અને ક્ષાર બનાવશે. આ બે જોડાઈ જાય એટલે બની જાય શું, ક્ષાર. અહીંયા બનશે MX, ક્ષાર, ઓકે. પછી વધ્યું કોણ, તો કે HOH, તો પ્લસ HOH, બીજા ભાષામાં કહીએ તો H2O, પાણી, સમજાણું, બરાબર. આ પાણી કેવી રીતે બન્યું, કોણ કોણ જોડાયું, તો કે અહીંયાથી એચ એટલે હાઇડ્રોજનનો ધન આયન, અને અહીંયાથી OH માઇનસ એટલે હાઇડ્રોક્સાઇડનો ઋણ આયન, એચ પ્લસ અને OH માઇનસ જોડાય અને શું બનાવે, પાણી. અને આ છે શું છે બેટા, ક્ષાર, ક્લિયર, ઓકે. ચલો, તો આશા રાખું છું ક્લિયર હશે, બરાબર ને. નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ, ત્યાં સુધી આવજો, ટેક કેર ઓફ યોર સેલ્ફ, થેન્ક યુ વેરી મચ.